નમસ્કાર દોસ્તો, હું છું મહેશ ઠાકોર અને આપ સૌનું સ્વાગત છે એમઆરટી દિલસે ચેનલમાં. જ્યાં દોસ્તો, આજે હું તમને બારીકથી સમજાવીશ કે પેટીએમ કેવાયસી કેવી રીતે કરવું અને પેટીએમના જે મતલબ આજના જમાનામાં કેટલી રિક્વાયરમેન્ટ વધી ગઈ છે ડિજિટલ ઇન્ડિયામાં, કે હર જગા પર તમે ઓનલાઈન પે કરી શકો છો, ઓનલાઈન ખરીદી કરી શકો છો, ઓનલાઈન એક્સ વાય ઝેડ જો કોઈ પણ કામ છે આજકાલ ઓનલાઈન જ થાય છે. અને એમાં આપણું સરળ અને મતલબ એક એવું એપ છે કે જે પેટીએમ કે સરળતાથી આપણે યુઝ કરી શકીએ છીએ. એમાં બહુ મતલબ ઝંઝટ મારી રહેતી નથી, એમાં બહુ વધારે મહેનતની કે અથવા તો દિમાગ લગાવવાની જરૂર નથી હોતી. એવું એક એપ છે જે પેટીએમ. પણ પેટીએમમાં એક એવું ફીચર્સ થઈ ગયું છે, એડ કરવું પડે છે કે આપણે એક ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરવું પડે અથવા તો તેની ડિટેલ આપવી પડે છે પેટીએમમાં, તેથી જ આપણે પેટીએમ યુઝ કરી શકશું. એનું નામ છે પેટીએમ કેવાયસી. જી હા, પેટીએમ કેવાયસી. આપણે પેટીએમ કેવાયસી કરેલું જરૂરી હોવું જોઈએ, તો જ આપણું પેટીએમ યુઝ કરી શકીએ અને લેવડ દેવડ કરી શકીએ. પેટીએમથી તમને ખબર જ છે, પૈસા મોકલવાથી લઈને મૂવી ટિકિટથી લઈને ખરીદીથી લઈ ટોલનાકા એક્સ વાય ઝેડ ઓનલાઈનના બધા જ કામ કરી શકીએ. તો એક મસ્ત પ્લેટફોર્મ છે પેટીએમ, કે જેમાં આપણે દરેક કામ કરી શકીએ છીએ. પણ એક પ્રોબ્લેમ આવે છે કેવાયસીનો, તો એ સોલ્યુશન માટે મેં આ વિડીયો બનાવ્યો. અને આપણે કેવાયસી પેટીએમમાં કેવી રીતે કરવી એનો મેં ફૂલ આજે વિડીયો બનાવું છું. તો પ્લીઝ વિડીયોની એન્ડ સુધી જોઈ લેજો, તો તમને ખબર પડી જશે કે આપણે પેટીએમ કેવાયસીમાં કઈ રીતે શું ડોક્યુમેન્ટ સબમિટ કરવું અને કઈ ઓપ્શનથી અને કયા વિકલ્પમાં જઈને આપણે ક્લિક કરી અને આ ડોક્યુમેન્ટ સબમિટ કરવાનું છે. તો પ્લીઝ વિડીયોની એન્ડ સુધી જોજો, અને જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો. ચલો, તો સૌથી પહેલાં મિત્રો આપણે પ્લે સ્ટોર પર જવું પડશે અને પ્લે સ્ટોરમાંથી આપણે પેટીએમ જે એપ છે એને ડાઉનલોડ કરી રહેવું પડશે. તો આપણે જે પ્લે સ્ટોરમાં જઈએ અને પેટીએમ ડાઉનલોડ કરી લઈએ. તો મેં પહેલાંથી સર્ચ મારીને રાખ્યું છે, અહીંયા જુઓ, તમે સર્ચ મારી લેજો, પેટીએમ લખી લેજો તો આવી જશે. તો મેં પેટીએમ પર ક્લિક કર્યું અને પેટીએમ પછી ડાઉનલોડ કરી લીધું. બરાબર છે, તમારો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે મેં પહેલાંથી ડાઉનલોડ કરીને રાખ્યું છે. ત્યારબાદ આપણે પેટીએમ ડાઉનલોડ થઈ જાય પછી આપણે પેટીએમ પર જવાનું રહેશે અને પેટીએમમાં કયું સેટિંગ કરવાનું છે કેવાયસીનું અને આપણે કેવાયસી કઈ રીતે કરવાની છે અને એ કયા ઓપ્શનમાં જઈને કરવાની છે એ મેં તમને જરૂર બતાવું છું. તો ધ્યાનથી જોજો મિત્રો, ક્યાંક ભૂલ ના થઈ જાય. તો અને જો તમારે જોવામાં કંઈક મિસ્ટેક થશે તો તમે એમ કહેશો કે આ વિડીયો ખોટો છે, ફેક છે. પ્લીઝ મિત્રો ધ્યાન રાખીને જોજો. પેટીએમ કેવાયસી આ મિની કેવાયસી છે, તો આમાં તમે આસાનીથી કરી શકશો અને ક્યાંય જવાની જરૂર નથી અને તમે આસાનીથી આ પેટીએમ કેવાયસી કરી શકશો. તો પ્લીઝ ધ્યાનથી જોજો વિડીયો. તો આપણે ઓપન કરી લઈએ. ઓકે, આપણું પેટીએમનું જે સામે આવી રીતે ખુલી જશે આ ટાઈપનું, એમાંથી આપણે કશું વધારે કંઈ કરવાનું નથી. ખાલી પાસબુક છે એમાં આપણે ક્લિક આપી દેવાનું છે, બીજું કંઈ જવાનું નથી. કેવાયસી કરવા માટે આપણે ખાલી પાસબુક પર ક્લિક કરવાની છે. તો આપણે પાસબુક પર ક્લિક કરી લેશું, થોડું પ્રતીક્ષા કરવી પડશે. બસ, આપણે જે કેવાયસીની વાત છે ફક્ત ને ફક્ત અહીંયા જ આપણે કામ છે. અને એ કામનું જે મેં વાત કરું છું પેટીએમ કેવાયસીની, અહીંયા આપણી વાત છે. તો પેટીએમ કેવાયસીમાં આપણે આ પાંચ છ ડોક્યુમેન્ટ્સમાંથી આપણી પાસે કોઈ એક ડોક્યુમેન્ટ અવેલેબલ હોવું જોઈએ. પહેલું છે પાન કાર્ડ, બીજું છે પાસપોર્ટ, બીજું છે મતદાર આઈડી કાર્ડ મતલબ વોટિંગ કાર્ડ, ઇલેક્શન કાર્ડ જે પણ આપણે કહેતા હો, પછી બીજું છે ડ્રાઇવિંગ લાયસન્સ, અને ત્રીજું છે નરોગા જોબ કાર્ડ મતલબ તમે ક્યાંય જોબ કરતા હો તેનું જોબ કાર્ડ જોઈએ. તો આપણી પાસે નરોગા જોબ કાર્ડ અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ તો શાયદ અથવા તો પાસવર્ડ, પણ આપણી પાસે મતદાર આઈડી કાર્ડ અને પાન કાર્ડ આ બંને તો 99% લોકો પાસે હોતા હોય છે, અથવા તો ડ્રાઇવિંગ લાયસન્સ પણ ઘણા લોકો પાસે હોય છે. તો આપણે આમાંથી કોઈ પણ એક વસ્તુ સિલેક્ટ મતલબ એક ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો આપણે સમજી લો કે મેં મતદાન આઈડી કાર્ડ છે આપણી પાસે, તો આપણે એના પર ક્લિક કરી લેવાનું છે. અને પછી આપણે અહીંયા મતદાર આઈડી નંબર નાખી દેવાનો છે અને જે મતદાર આઈડી પર કોનું નામ છે, જેનું નામ હોય એ નામ અહીંયા નાખી દેવાનું છે. અને અહીંયા આ પ્રકારનું એગ્રી કરી લેવાનું છે અહીંયા, અને સંગ્રહ કરી લેશું તો આપણું કેવાયસી થઈ જશે. આપણે કોઈ પ્રકારની કોઈ બીજી મગજમારી કરવાની નથી, આટલું જ છે. અથવા તો તમારી પાસે પેન કાર્ડ હોય તો અહીંયા પેન કાર્ડ નંબર નાખી દેજો, અહીંયા તમારો પેન કાર્ડ નંબર નાખી લેવાનો છે. અને બીજું અહીંયા તમારું નામ, અહીંયા પેન કાર્ડ નંબર, અને અહીંયા એક્સેપ્ટ કરી અને અહીંયા સંગ્રહ કરો, એના પર જો તમે દબાવી દેશો તો તમારું
એડ જે મિની કેવાયસી છે પેટીએમનું એ થઈ જશે. એવા ગમે ત્યાં પાંચમાંથી તમારી પાસે જે પણ પ્રૂફ હોય એ કરી લેશો એટલે તમારું મિની કેવાયસી ડન થઈ જશે. બસ કોઈ મગજમારી નહીં રહે અને એના પછી તમે આરામથી પેટીએમ પર શોપિંગ અથવા તો મની ટ્રાન્સફર અથવા તો કોઈ પણ તમારે જે કામ કરવાનું હોય તે કરી શકશો. ઉમ્મીદ કરું છું વિડીયો, આ નાનકડો વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને મિત્રો, જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર, કમેન્ટ, અને જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને સબસ્ક્રાઈબ કર્યા બાદ બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મેં આવા તમારા નોલેજ માટે કોઈ પણ વિડીયો બનાવું તો સૌથી પહેલાં તમે જો ઘંટીનું બેલ આઇકન દબાવેલું હશે, સબસ્ક્રાઈબ કરેલું હશે ચેનલ, તો સૌથી આવા નોલેજવાળા વિડીયો તમારી પાસે સૌથી પહેલાં આવશે. તો પ્લીઝ દોસ્તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, અને ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ઓર મળીશું આપણે બીજા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી, વંદે માતરમ.